સાથે એટલું મસ્તન માથું થઈ ગયું છે ને, મને છે ને સવારનું માથું દુખતું હતું, એટલે મેં છે ને આ લોકો હસાય છે હું બ્લોગ બનાવું છું ને, એટલે જો તો છે ને માથું દુખતું હતું ને, એટલે મેં છે ને બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અહીંયા આવીને હું છે ને ટ્વિંકલને હેર કટ, જે બી મારી ફ્રેન્ડને બધાને હેર કટ જ કરાવવા, કે ત્યાં હેર કટ હારા નહીં કરતા કાના, કહું છું તને કે બધાને લઈને આવું છું હેર કટ કરાવવા માટે. જો જુહી આવી તો જુહીને લઈને આવી, ટ્વિંકલ આવી તો ટ્વિંકલને લઈને આવ્યું, તો અત્યારે એટલું સારું ફીલ થાય છે ને મને. અને જુહી છે ને જવાની હતી છે ને ગરબા શીખવા, એટલે જુહી મેડમ છે ને આયા નથી આજે. કાનાને પૂછ્યું છે કે કોફી કઈ સારી મળે છે, કેમકે આજે મેં છે ને સવારનું કઈ ખાધું નહીં, એને મમ્મીએ બનાવ્યું હતું બટ મને છે ને ખાવાની ઈચ્છા જ નહીં થઈ કઈ જ. ચા એકલી સીધી છે મેં સવારની, અને આજે હું છે ને 2 વાગે ઉઠી જઉં, તો આજે બી એવો જ છે કે દિવસ કેમ જતો રહેશે ને ખબર નહીં પડે મને. પ્લસ મારો નખ છે ને નીકળી ગયેલો કાલે, તો મેં છે ને સાચવીને પેલા ફોનનું પોકેટ આવે ને એના અંદર મૂકી દીધેલો, બટ છે ને ફોન કાઢ્યો ને તો નેલ્સ બી ક્યાંક પડી ગયો, તો હવે મારી જોડે છે ને નેલ્સ નથી બીજો, હવે ત્યાં જઈશ સુરત ને પછી નવો નેલ્સ બનાવી છે પછી નવો લગાવીશ, નહીં તો નેલ્સ જ ચેન્જ કરી નાખીશું. અમે લોકો જઈએ છે ને પાણીપુરી ખાવા, કોફી અમે લોકો છે ને સ્કીપ કરી જઈએ, કે મને એસિડિટીનો પ્રોબ્લેમ છે, તો અમે લોકો પહેલાં જઈશું પાણીપુરી ખાવા, સનલાઇટ એટલી મસ્ત આવે, તો અમે લોકો પાણીપુરી ખાવા જઈશું. એન્ડ ધેન ડિનરનું હજુ કંઈ પ્લાન નથી, કાલે હું ટોટલી નવરાત્રી લૂકમાં હતી, તો મને કાલનો આઉટફિટ મારો છે ને બહુ જ ગમેલો. કોફી તો નીચે ને છાસથી જ ઊંઘી ગઈ, અમે લોકો છે ને આ લોકોએ મને એવું કીધું કે તને એસિડિટીનો પ્રોબ્લેમ છે ને તો છાસ પી લે, ઓલ ટાઈમ મારું છે ને રોઝ લસ્સી મારી ફેવરેટ હોય છે, બટ આ એટલી મસ્ત છે ને તો મારી ઊંઘ ઉડી ગઈ સાચેમાં. હવે આ લોકો છે ને પાણીપુરી ખાવી છે, મીડિયમ મીડિયમ મીડિયમ. આવી ગયા છે ઘરે, હવે છે ને ઘરે અમે પત્તા રમીશું, લેટ્સ થોડો ટાઈમ પાસ કરીશું એમ, અને પછી હું ટ્વિંકલ અને જુહી પાર્લરે રેડી થવા જવાના છે, ત્યાં જ રેડી થવાના છે, તો અમે હમણાં 8:15 જઈશું, તો અમે કલાક હમણાં થોડો ટાઈમ પાસ કરીશું પત્તા રમીને, અને પછી ત્યાં રેડી. જોઈ છે ને નીકળી ગયા છે, પ્લાનમાં થોડો ચેન્જ છે કે અમે લોકો છે ને કાલની જેમ હેરસ્ટાઈલ કરાવીને ઘરે આવીશું, કેમ કે પીવા જે આવવાની નથી ગરબા રમવા બિચારીને ઓર્ડર છે કાલે, તો લેટ્સ સી કે પાછા એને કેવું થાય છે હેરસ્ટાઈલ કાલની જેમ રહેશે. મારે છે ને આજે એવો ઈરાદો હતો કે કર્લ્સ કરાવીને છૂટા રાખીશું એમ, મારે ક્યાં એટલું બધું તારી જેવું રમવું જ છે, કાલે બી એટલું બધું નથી રમી, જોયું વધારે રમે યાર, આપણે ખાલી ફોટા પડા મળે તો તૈયાર થઈએ નહીં રમતી. આજે મારો અહીંયા લાસ્ટ ડે છે, આજે મારો લાસ્ટ ડે છે જુઈ જોડે. શિલ્પી કોણ છું, કાલે મારી ટ્રેન છે, ટ્રેન કે લાગે છે ભાઈ બપોરે મારી ટ્રેન છે, અને હું વિચારું છું કે જો આજે હું લેટ આવી તો એ તો જોઈ ઉઠાડશે મને, બટ તો બી મારે જવાનું હોય ને મારી ઉપુરી ના થાય તો મને આખો દિવસ માથો દુખે, કાલે હું સુરતમાં ગરબા રમીશ. એમની આમ નીચેથી આમ કરા સારી, હમણાં કેમ કે પેલી છોકરીએ જે મસાજ કરેલો ને, ઓહો હો હો, મને છે ને થોડું થોડું માઇગ્રેનનું માથું દુખે છે, સાચું કહું છું. 10-15 મિનિટ આવું કરે ને તો મને ઊંઘ આવી જાય, એની અહીંયા જ મારે તને ઊંઘાડવી નથી, ગરબા એકની એક બાજુ રહે. એ પ્રોફેશનલ ટ્રીક મને નથી આવડતી, આવડશે આવડશે, તારા હેર ગુચાઈ જશે, એમ આપણે હેરસ્ટાઈલમાં ગુચાઈ જ જવાના છે. તમે આવી ટ્રીટમેન્ટ બી આલો છો કાનાભાઈ? હા, અમે એસએલ કેનેડાથી બોલાવી છે. ઓહો, હાય પીયુ, લુક એટ હર, વાહ, મસાજ લે છે, જોસ્તન
બિચારી એટલી થાકેલી થાકેલી લાગે. આજે રમવાની આવવાનો જોઈએ છે, આજે રમવાની આવવાની મજા જોઈએ છે. આઈ કેન પ્રોવાઈડ યુ, તો આવી જવાનું ડાયરેક્ટ અહીંયા જ. ડાબેલી ખાવા આવ્યા છે, અહીંયાથી ડાબેલી ખાઈશું. બિનહરી પારાની છે, પેલા હું બહુ ખાતી હતી, બહુ એટલે બહુ બનાવે છે ને, એને લારી કરી દીધી. અંબોડા લગાવી છે બિનહરી પારો. અહીંયા આખી લાઈન છે ને ખાવા વાળી થઈ ગઈ છે, પેલા કશું જ નતો. તો મેં જે આખા દિવસમાં છે ને બહારનું જ ખાધું, ખાલી ચા પીધી, પાણીપુરી ખાધી, દાબેલી ખાઈશ. આજે હું ગ્રાઉન્ડ પર જઈને છે ને બહુ વિડીયો આવી, તો જોકે હું બનાવતી નહીં, કારણ કે બ્લોગ શૂટ થતો ને એવું રમતી હોય ને બધા રમતા હોય, તો મારી જોડે છે ને કોઈ એવું નહીં કે મારું બ્લોગ શૂટ કરી આપે, એટલે હું છે ને ગ્રાઉન્ડ પર જઈને બહુ બ્લોગ શૂટ નથી કરતી. અમે લોકો છે ને 3 જણા રેડી થનારા છે, હું ટ્વિંકલ ટ્વિંકલ બી જોઈને ત્યાં જ આવે છે. અને મને યાદ તો આવશે આનંદની, કેમ કે આજે છેલ્લો દિવસ છે, કેમ કે આ રોજ રોજ જે અમે લોકો ફરતા હતા અને પાર્લરે જતા હતા, તો મને એ વસ્તુ છે ને યાદ આવશે વધારે. કેમ કે ત્યાં જઈશ તો હું એકલી હઈશ, ત્યાં કોઈ ફ્રેન્ડ બી નહીં હોય રેડી થનારું આમ તેમ, તો મને છે ને આ લોકોને યાદ આવશે. આ લોકો 3 જણા છે ને રેડી થઈએ છીએ. હું તમને બતાવું સીન કેવું છે અમારે રેડી થવાનું છે ને, થોડી ઘણી થઈ ગઈ છું. 2 જણીએ છીએ, એક જ મિરરમાં અમે 3 જણા રેડી થઈએ છીએ. મારું તો છે ને લટો નીકળવાની ચાલુ થઈ ગઈ છે. હમણાં છે ને ભૂત જેવી લાગીશ થોડી ઘણી, પણ હજી મારે બાકી છે, થોડું હાઇલાઇટર કરવાનું બાકી છે. તમે લોકો રેડી થઈ ગયા છે, મારે છે ને ખાલી મેકઅપ સેટ કરવા માટે એનો સ્પ્રે મારવાનો છે, એનાથી છે ને શાઇનિંગ બી આવે. આજે અમે લોકો છે ને એટલે થોડા થોડા વહેલા રેડી થઈ ગયા, કેમ કે છે ને દર વખત ફોટા નથી પડાતા, તો આજે મારો છેલ્લો દિવસ છે, તો અમને એવું લાગ્યું કે થોડા ફોટા પાડીએ એમ અમે જઈને, કેમ કે ગ્રાઉન્ડ ખાલી હોય ને તો ફોટા સારા આવે.
કાલે તો છું નહીં, તો મેં કીધું આજે જોઈ લઉં. પુને ટ્વિંકલ બે જ આવ્યા છે. એક મેડમ છે ને અંદર ગરબા બહુ જ રમે છે. જોઈ મેડમ તમે બે એકલા ખાઈ પી અને જલસા કરીએ છે, એ ક્યારની છે ને ગરબા રમે છે. પણ અહીં અંદર છે ને ફોટો પાડવાનું ફોટો બુથ બી બનાવ્યું છે, તમને બતાવું. હાલત તો જો કેવી થઈ ગઈ છે યાર. મેં ટ્વિંકલે ખાધી, સેન્ડવિચ ખાધી, ફ્રેન્કી ખાધી, હવે આને છે ને પાપડી લોટ ખાવ છે. તો પાપડી લોટ ખાઈશું, પછી હું જઈશ અંદર ગરબા રમવા અને ટ્વિંકલ જાય છે ઘર. બહુ છે ને ફોટો બુથ બી બનાવેલું હોય છે, જાય છે હવે ઘરે. હું જઈશ કાલે સુરત. મને નહીં ખબર કે હું એ હજી રોકાવાની છું, મને નહીં ખબર કે અમે લોકો મળીશું કે નહીં. નીકળી એ છે ને મહિનો રોકાય, મેં એને કીધું કે ચાલ સુરત. દર વખતે આવે ને તો મારા ઘરે આવે છે, પણ આ વખત નહીં આવવાની એને સુરત. હવે મહિનો તો છું ને હજી, તું તો ટ્રાય કરજે. ટ્રેન હા તો ટિકિટ કરાય આજે. ભોગાડવા માટે એટલી બધી સિટીઓ મારે જ આ લોકો જોતો. બધી સિસોટીઓ લઈને ફરે છે. જો ગરબા રમ્યા પછી ગ્રાઉન્ડ કેવું ખાલી ખાલી મસ્ત લાગે છે. જોઈ મેડમ થાકી નહીં આજે, બહુ ગરબા રમે છે ને બહુ જ. કેટલી સિટીઓ મારે છે આ લોકો બધાને ભગાડવા માટે. શું થયું? નાડું ખોલું છું પેલું ચાવી માટે. આવીએ છે ઘરે અને મારી છે ને પેકિંગ ચાલુ થઈ ગઈ છે. પિમ્પલ થયો છે મને ખબર નહીં. ઓકે તો હું પેકિંગ મારી કરું છું, કેમ કે કાલે સવારે મને નથી ખબર કે હું કેટલા વાગે ઉઠીશ. અને ઓલરેડી છે ને સામાન બહુ જ વધી ગયો, કેમ કે જુહી બી મારા માટે વસ્તુ લઈને આવી છે, પ્લસ ટ્વિંકલ બી લઈને આવી છે. તો મારી જોડે છે ને વસ્તુ વધી ગઈ છે અને મારે હજી ચણિયાચોરી મૂકવાની બાકી છે. તો હું કેમની મૂકીશ મને ખબર નહીં. તો હું અત્યારે પેકિંગ કરી દઉં મારી, ગમે તેવી જેવી થાય એવી. અમુક વસ્તુ તો હું લઈને આવી છું ને તે યુઝ જ નથી થઈ એવું છે. કેમનું પેક કરું એ મને નથી ખબર. પહેલાં તો એ છે કે હું કાલે ઉઠીશ કે નહીં એમ, કેમ કે મારે છે ને પ્લાન હતો મમ્સ કેફે જવાનો, બટ એ તો થયો નહીં. જો કાલે સવારે ઉઠીશ તો અમે લોકો જઈશું. પ્લાન છે એવું કે વહેલા ઉઠીશું તો કદાચ જઈશું એમ. તો હમણાં હું બધું પેકિંગ કરી દઉં અને કાલે સવારના બ્લોગમાં મળીએ આપણે. તો આ બ્લોગ છે ને હું એ જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ, નવરાત્રિની સિરીઝ મારી ગમતી હોય તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી નવરાત્રિની સિરીઝ ગમે છે કે નહીં એમ. તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.